શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ ભારત ભાગ્ય વિધાતા ભારતના સાચા ભાગ્યવિધાતા એટલે ભારતનું યુવાધન આ યુવાધન ખરેખર સાર્થક ક્યારે થાય તો તેઓને દોડવું છે પણ યોગ્ય દિશા અને માર્ગદર્શન નથી આવા ટીવી નાઇન દ્વારા થયેલા એજ્યુકેશન એક્સપો દ્વારા યુવાનોને યોગ્ય દિશામાં દોડવાનું સુંદર માર્ગદર્શન મળી રહે એના માટે ખૂબ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ ટીવી નાઇનને અમે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ અને આ વાત ખરેખર પ્રશંસનીય છે અને અનુકરણીય પણ છે એજ્યુકેશન એક્સપોની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કે જેઓનો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે તેઓએ આપેલું એક સૂત્ર અચૂક યાદ કરવાનું મન થાય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા લક્ષણ વગરનું શિક્ષણ સમાજનું ભક્ષણ કરશે અને લક્ષણયુક્ત શિક્ષણ સમાજનું રક્ષણ કરશે આવા લક્ષણયુક્ત શિક્ષણ માટે સંસ્કાર માટે તેઓ વિઝનરી હતા આર્સ દ્રષ્ટા હતા તેઓ શ્રીએ આજથી ચાલીસ વર્ષ પહેલાં આપણા જ વડોદરાના અટલાદરા વિસ્તારની અંદર છાત્રાલયની સ્થાપના કરી બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય જ્યાં યુવાનો લક્ષણયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી સમાજનું સાચા અર્થમાં સંવર્ધન કરી રહ્યું છે અને એ જ યોગ્ય દિશાની અંદર આગળ વધવા માટે ટીવી નાઇન ચેનલ દ્વારા આજે જ્યારે આવા એજ્યુકેશનલ એક્સપોનું આયોજન થયું છે ત્યારે અમે હૃદયથી અભિનંદન પાઠવી પાઠવીએ છીએ બધા સ્ટોલની અંદર પણ ગયા અને બધાનો એક શુદ્ધ હેતુ છે શુદ્ધ ભાવના છે કે ભારતનું યુવાધન ખૂબ સમૃદ્ધ બને જેથી ભારત સમૃદ્ધ બને તો એ દિશામાં આપ સૌના પ્રયત્નને અમે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય સ્વામિનારાયણ